આ દુઃખદ ઘટના છે આ ઘટનાને અહીંયા ખૂબ જ માહોલ અહીંયા ખૂબ જ ગરમાયો છે ત્યારે આપણા વિસ્તારમાં હજારોની સંખ્યામાં અહીંયા જે પબ્લિક ભેગી થઈ છે એમનો જે ઉશ્કેરાટ છે એ જે ગુનેગાર છે જે આ કુણ હત્યા કરી છે એના પર સખતમાં સખત કડકમાં કડક કાર્યવાહી અને જનપટીપ સજા અને ફાંસીની સજા આપે તોય પણ ઓછી છે તો બધા સમાજનું અને બધા આગેવાનોનું એમ કેવું છે કે ખૂબ જ કડક સજા અને ફાંસીની સજા થાય એવી બધા લોકોની માંગ છે અને અત્યારે ખૂબ જ માહોલ અહીંયા ગરમાઈ રહ્યો છે અને જે હત્યા કરી અને એની ધમકી એમના મા બાપ ભાઈને અને એમના સગા સંબંધી કુટુંબીજનોને આપીને કે હું આજે હત્યા કરવાનો છું આજે મારી નાખવાનો છું એ રીતની ખુલ્લી ધમકી આપી અને ફોન પર ધમકી આપી છે ત્યારે આ બાબતે સરકારનો સરકાર જે છે એ કડકમાં કડક કાર્યવાહી એ જે હત્યારો છે એને આખો પરિવાર છે એના પરિવાર પર પણ થવી જોઈએ કે સમાજમાં ને આપણા ગુજરાત રાજ્યમાં આવી ઘટના બનતી રોકાય જે પણ જે પણ અગાઉ જે પણ બનાવ બન્યો હોય તો એ સમાજ સાથે ચર્ચા કરી અને એનો નિરાકરણ કરી જે પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો સમાધાન અર્થે જે પણ રજૂઆત હોય રજૂઆત કરીને ના બનતે કદાચ છૂટાછેડા પણ કરી દેતા તોય સમાજ એ સ્વીકારોત પણ જે હત્યા અને જે ચાલુ બસમાં નોકરી દરમિયાન જે હત્યા કરી છે એ ખૂબ જ ખરાબ છે અને ખૂબ જ દુઃખનીય છે એના માટે જે હત્યારો છે એને સજા ખૂબ જ કડકમાં કડક થવી જોઈએ એ માધ્યમથી કેવા માંગુ છું કે આ જે હત્યા કરી છે એ ખોટી કરી છે અમે મોદી સાહેબને એવું કે માગે સજા મને જનમટીપની સજા આપે અને કદાચ અને કોઈ બી એને કોઈ આ ક્વારે કરતો કોઈ માણસ આવું કરી ના શકે બીજી વાર એવું અમે માન્ય રાખીએ છીએ બસ પોલીસમાં નોકરી કરે એની ઘમડ એના ઘરની અમારા ઘરની કોઈ નથી અમારે એની અમારી અમારી છોકરી ગઈ એનું શું છે સાહેબ એનું અમે માન્ય રાખીએ માગે છે કે આવા ઘટના બનવા ના જોઈએ ફરી આવી બન્યા અમે ગરીબ લોકો છે માટે માટે કેવા માગે છે અને વાળા કુટુંબને એના અમારા અહીંના કુટુંબને દરેકને પાછલી પેઢીને પણ આને અસર થાય કે છોકરી ખરાબ હતી કે છોકરો ખરાબ હે અમે વસ્તાદી છે સમાજની રીતે ખર્ચો કરીએ આઠ મહિના નહીં થયા અને લાખ ડોઢ લાખ બે લાખ રૂપિયા ખર્ચો પાણી ભરાઈ ગયું અને આ છોકરાની છોકરીનો બાપ નાનપણથી બાળપણથી ભણાવે ભણાવી ભણાવે ભણાવે એનું કિસ્મત ખુલી રહે ત્યારે ધંધે લાગી અને સારું ઘર છે એમ કરી પરણાવી એને એની જાતે ઘર નહીં માંડ્યું તો આઠ મહિના નહીં થયા તને નહીં ગમતી તો એના બાપને ઘેર મોકલી દેવા ગામની અંદર આગેવાનો છે તમારો સરપંચ છે અહીંના સરપંચ છે એને સલાહ સૂચન આપજે કે તમારી દીકરી આવું પગલું ભરે છે મારે આ કરવાનું છે એનું સમાજ અને પંચ એનો કોઈ ઘટના કરતા પણ એકદમ આવો પગલું ભર્યું એ અમારને બહુ મોટા મોટી કલંક લાગી મારે એટલું કેવું છે કે એને સજા જોવતી હતી